तो अत्यारे आपणे वात करवानी छे खाताना प्रकार। तो खाताना आपणा मुख्य बे प्रकार छे एना विषे आपणे चर्चा करीशुं आजे। पछी बे प्रकारनी अंदर पण जे पेटा प्रकार पड़े छे एना विषे आपणे चर्चा करीशुं। तो खाताना प्रकार, तो आपणे हमणां जोयुं के व्यवहार जे छे એ બે પ્રકારના હોય છે, કાં તો એ રોકડ વ્યવહાર હોય છે અને કાં તો એ ઉધાર વ્યવહાર હોય છે। જો એ રોકડ વ્યવહાર હોય તો શું, રોકડ વ્યવહાર હોય તો એની અંદર વ્યક્તિની જરૂર પડતી નથી, કોઈ વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર પડતી નથી, તેથી એવા વ્યવહારને આપણે બિન વ્યક્તિ ખાતા કહેવામાં આવે। બિન એની અંદર રોકડ વ્યવહારની અંદર કેવા ખાતા હોય છે, બધા બિન વ્યક્તિ ખાતા હોય છે, કોઈ પણ વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર પડતી નથી હેને। પરંતુ જ્યારે ઉધાર વ્યવહાર થાય ત્યારે આપણે વ્યક્તિના નામ યાદ રાખવાની જરૂર પડે છે, કોની સાથે તમે ઉધાર વ્યવહાર કર્યો છે, કાં તો એ તમને લાભ આપને, કાં તો તમે એમની પાસેથી લાભ લીધો હશે અને કાં તો તમે એમને લાભ આપ્યો હશે, બેમાંથી એક થયું હશે, બંને નહીં થયું હોય। એટલે કે તમે એમને પાસેથી લાભ લીધો હોય, વ્યવહાર ક્યારે કહેવાય કે જ્યારે તમે આપનાર પણ બનો અને લેનાર પણ બનો, એ જ રીતે સામેવાળો વ્યક્તિ લેનાર પણ બને અને આપનાર પણ બને, તો એ વ્યવહાર પૂરો થયો કહેવાય, તો એ રોકડ વ્યવહાર કહેવાય। પરંતુ તમે આપનાર બનો, સામેવાળો વ્યક્તિ લેનાર બને પણ તમે લેનાર ના બનો, સામેવાળો આપનાર ના બને, તમે આપનાર છો, સામેવાળો વ્યક્તિ લેનાર છે, એટલે તમારે એનું નામ યાદ રાખવું પડશે, એને તમારું નામ યાદ રાખવું પડશે। તમે એમને લાભ આપ્યો છે, તમે એમને કંઈક આપ્યું છે ખરું, પણ એમની પાસે તે લીધું નથી, એટલે તમે બંને આપનાર અને એ ભાઈ બંને લેનાર। પણ તમે આપનાર હોય અને સામેવાળો લેનાર હોય, એની સાથે સાથે તમે લેનાર પણ હોય અને સાથે સાથે એ વ્યક્તિ આપનાર પણ હોય, તો એ રોકડ વ્યવહાર કહેવાય અને તેમાં વ્યક્તિના નામ યાદ રાખવાની જરૂર નથી, એટલે તેની અંદર જે પણ ખાતા ઉદ્ભવશે એ બધા બિન વ્યક્તિના ખાતા બનશે। જ્યારે ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું નામ યાદ રાખવાને કારણે તે વ્યક્તિના ખાતા બનશે, જેને આપણે પર્સનલ એકાઉન્ટ પણ કહીએ છીએ, પર્સનલ એકાઉન્ટ। તો આપનાર લેનારની ફરીથી વાત જણાવી દઉં કે જ્યારે તમે કોઈ વ્યક્તિને મોબાઈલ વેચો છો, અને સામેવાળો વ્યક્તિ તમે કોઈ વ્યક્તિને મોબાઈલ વેચો છો, તો તમે એ મોબાઈલ આપનાર કહેવાશો, અને વ્યક્તિ તમને નાણાં આપે છે, એટલે વ્યક્તિ નાણાં મોબાઈલ માટે તમે મોબાઈલ આપનાર બનશો, એ વ્યક્તિ મોબાઈલ લેનાર બનશે। જ્યારે નાણાંની વાત કરીએ તો તમે નાણાં લેનાર બનો છો, આનું આપણે છોડી દઈએ, આને ધ્યાનમાં નથી લેવાનું, તમે મોબાઈલ આપનાર છો, એ વ્યક્તિ મોબાઈલ લેનાર છે, એની સાથે સાથે તમે નાણાં લેનાર છો અને એ વ્યક્તિ નાણાં આપનાર છો, એટલે બંને વ્યક્તિ આપનાર અને લેનાર બંને બને છે, તેથી આપનાર લેનારનો કોઈ સંબંધ રહેતો નથી, આપનાર લેનારનો કોઈ સંબંધ અધૂરો રહેતો નથી, આપનાર પણ છે લેનાર પણ છે, એ જ વ્યક્તિ લેનાર પણ છે અને આપનાર પણ છે, એટલે આપનાર લેનારનો કોઈ સંબંધ રહેતો નથી। આપણે ગણિતની ભાષામાં કહીએ તો પ્લસ માઇનસ ઝીરો થઈ જાય છે, 5 પ્લસ થયા તો 5 માઇનસ થયા અને 0 થઈ જાય છે, એટલે આપનાર લેનારનો કોઈ સંબંધ રહેતો નથી, એટલે આપનાર લેનારનો સંબંધ શૂન્ય થઈ જાય છે, તેથી અહીંયા વ્યક્તિ કોઈ વ્યક્તિને યાદ રાખવાની જરૂર રહેતી નથી, એટલે તે બિન વ્યક્તિના ખાતા છે। પરંતુ ફક્ત મોબાઈલનો વ્યવહાર થાય, નાણાંનો વ્યવહાર નહીં થાય, તો તમે આપનાર બનો છો, એ ભાઈ લેનાર બને છે સામેવાળો વ્યક્તિ હેને, એટલે તમારે વ્યક્તિને યાદ રાખવો પડશે, કારણ કે તમે એને મોબાઈલ આપ્યો છે, તમારીની પાસેથી પૈસા લેવાના બાકી છે, તમે એના નામ યાદ રાખશો, એનો ફોન નંબર રાખશો, એનો ઘરનો એડ્રેસ રાખશો, કે કદાચ નહીં આવ્યો તો આપણે ફોન કરી શકીએ, ફોન નહીં લાગે તો આપણે એના ઘરે જઈને કહી શકીએ કે ભાઈ પૈસા આપો,
એજ વ્યક્તિ લેનારને પણ ટેન્શન હોય કે ભાઈ મેં અત્યારે મોબાઈલ તો લઈ લીધો છે, મારે સામેવાળા વ્યક્તિને પૈસા આપવા પડશે, હે ને? એ બી તમારો ફોન નંબર રાખી શકે, એડ્રેસ રાખી શકે તમને સામેથી ઘરે આપવા માટે, અથવા ફોન કરીને બોલાવે કે આ જગ્યાએ આવીને પૈસા લઈ જાઓ, હે ને? અથવા તો કાગળમાં લેખિત આપી દે, તમને ચેક આપી શકે. તો ત્યાં આપનાર લેનારનો સંબંધ બને છે, કે અહીંયા ઝીરો થતો નથી, કારણ કે સામેનો બીજો વ્યવહાર થતો, મોબાઈલનો વ્યવહાર થાય છે, નાણાંનો વ્યવહાર થતો નથી, વસ્તુનો વ્યવહાર થાય છે, નાણાંનો વ્યવહાર થતો નથી. એટલે અહીંયા આપનાર લેનારનો સંબંધ બને છે અને સંબંધ ઝીરો થતો નથી, તેથી અહીં વ્યક્તિને યાદ રાખવા પડશે. પરંતુ આવા વ્યક્તિ જે છે એ વ્યક્તિ બે પ્રકારના હોય છે, એક તો કુદરતી વ્યક્તિ અને બીજું છે કૃત્રિમ વ્યક્તિ. ચલો મને કોઈ કહેશે કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ વચ્ચેનો તફાવત? કુદરતી વ્યક્તિ ઓર કૃત્રિમ વ્યક્તિ કા તફાવત કોઈ બતાયેગા મુજે, અંતર બતાયેગા? કેન યુ ટેલ મી ધ ડિફરન્સ બિટવીન ધ નેચરલ પર્સન એન્ડ ધ આર્ટિફિશિયલ પર્સન, રજિસ્ટર્ડ પર્સન? કહી શકશે કોઈ મને? ઓકે, હું કહી દઉં ને એમ. તમને આપનાર લેનારનો સંબંધ સમજ પડી ગઈ ને? ની પડી હોય તો ફરીથી બતાવું. કોને કોને પડી ગઈ? હવે કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ કેવું છે, એને એકાઉન્ટ સાથે એમ જોવા જઈએ તો કંઈ જ લેવા દેવા નથી, પરંતુ તેમ છતાં આપણે સમજવું જરૂરી છે. કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિની વાત કરીએ તો કુદરતી વ્યક્તિ કોણ કોણ? કુદરતી વ્યક્તિ એટલે જે ખરેખર વ્યક્તિ છે, જે ખરેખર મનુષ્ય છે, જે ખરેખર કુદરતી રીતે વ્યક્તિ સ્વરૂપમાં જન્મ લીધો છે અને જેનું મૃત્યુ નિશ્ચિત છે તેને કુદરતી વ્યક્તિ કહેવાય. જે ખાય છે, પીએ છે, ઓક્સિજન લે છે, શ્વસન કરે છે, પાચન તંત્ર જે છે, જે બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે, તે બધા જ વ્યક્તિ કહેવાય, હે ને? તો એને આપણે કુદરતી વ્યક્તિ કહેવાય. પરંતુ શું તમે કુદરતી વ્યક્તિ સાથે જ વ્યવહાર કરો છો કે કોઈ અનકુદરતી વ્યક્તિ સિવાયના લોકો સાથે પણ વ્યવહાર કરો છો? તમે સ્કૂલમાં જે ફીઝ આપો છો તે કોને આપો છો? ક્લાર્કને આપો છો ને? તમે સ્કૂલમાં ફીઝ આપો છો ને? તો ક્લાર્કને આપો છો ને ફીઝ? તો બેંકમાં જમા કરાવો છો તો બેંકમાં કેશિયરને આપો છો ને? તો કેશિયર વ્યક્તિ સાથે જ વ્યવહાર કરો છો ને? કોની સાથે વ્યવહાર કરો છો? કેશિયર સાથે વ્યવહાર કરો છો ને? એટલે કેશિયર વ્યક્તિનું નામ લખેલું હોય ને પેલા કાગળમાં જેમાં તમે પૈસા ભરો, કેશિયરનું નામ લખેલું હોય ને? કેશિયરનું નામ લખેલું હોય? તમે જે ફી જેમાં પૈસા ભરો છો એની જે પેલી સ્લીપ હોય તેમાં કેના પૈસા ભરે, એટલે એની અંદર તમને રસીદ મળે ને પાછી, તો એમાં કેશિયરનું નામ લખેલું હોય ને? બેંકનું હોય તો તમે વ્યવહાર કોની સાથે કરો છો? કેશિયર સાથે કે બેંક સાથે? હા, તો બેંક સાથે ગણાય. તો બેંકને કુદરતી વ્યક્તિ કરે કહેવાય કે નહીં? બેંકને કુદરતી વ્યક્તિ ગણી શકાય નહીં, એને પાચન તંત્ર નથી, એને શ્વસન તંત્ર નથી, એ ખાઈ પી શકતા નથી, તેનું મૃત્યુ નિશ્ચિત નથી. બેંક કોઈ વ્યક્તિ નથી કુદરતી, એ તો કૃત્રિમ રીતે રજીસ્ટર થયેલી એટલે કે નોંધાયેલી વ્યક્તિ છે. હિન્દીમાં બોલે તો પંજીકૃત હુઈ વ્યક્તિ હૈ. કેસી વ્યક્તિ હૈ હિન્દીમાં? પંજીકૃત હુઈ હૈ મતલબ રજીસ્ટર્ડ થઈ જાય હિન્દીમાં, ઇંગ્લિશમાં રજીસ્ટર્ડ. પંજીકૃત હિન્દીમાં લખી દીધા મને, હિન્દી કા ગુજરાતીમાં લખી દીધા મને.
નોંધાયેલી હે ને, તો બેંક છે એ નોંધાયેલી વ્યક્તિ કહેવાય કે તમે એની સાથે વ્યવહાર કરી શકો છો. તમારી સ્કૂલ છે એ નોંધાયેલી વ્યક્તિ કહેવાય કે તમે એની સાથે વ્યવહાર કરી શકો છો. હું સરકારને ટેક્સ આપું છું, હું સરકારને ટેક્સ આપું છું, તો ભારત સરકાર છે એ પણ નોંધાયેલી વ્યક્તિ છે. એ શું છે? નોંધાયેલી વ્યક્તિ. ગુજરાત સરકાર છે એ પણ નોંધાયેલી વ્યક્તિ છે, પણ એ બધી કૃત્રિમ વ્યક્તિ કહેવાય. શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિની વ્યાખ્યામાં શું હોય? તે કુદરતી તો ના હોય, પરંતુ તે નોંધાયેલી હોય, સરકારમાં નોંધાયેલી વ્યક્તિ હોય. હે ને, મારો ક્લાસ છે તો એસએમસી છે ને, એસએમસી ઝોન ઓફિસ, ત્યાં મારો ક્લાસ નોંધાયેલો છે વાઇઝ એન્ડ રિચ ક્લાસીસ તરીકે, રજીસ્ટર્ડ થયેલો છે. બરાબર છે? તો રજીસ્ટર્ડ થયેલો હોય એટલે ત્યાં એને મારે પૈસા ભરવા પડે. એનું સર્ટિફિકેટ મારી પાસે હોય. શું હોય? સર્ટિફિકેટ હોય કે આ નામનો ક્લાસ આ જગ્યા પર છે, એટલે એની સાથે તમે વ્યવહાર કરી શકો. હે ને, મારું ખાતું અલગ હોઈ શકે અને મારા ક્લાસનું ખાતું અલગ હોઈ શકે. મારા ક્લાસીસની અંદર કોઈ ફીસ ભરવા આવે હે ને, તો મારા ક્લાસીસના નામ પર ચેક લખી શકે કે જે મારા ક્લાસીસના નામ પર ચેક લખે ને, મારા ક્લાસીસના એકાઉન્ટની અંદર જમા થાય. હે ને, પણ મારા કાકા મામા માસા ફૂવા મને પૈસા આપશે હે ને, તો એ કંઈ મારા ક્લાસીસના નામ પર નહીં આપે, મારા નામ પર આપશે. તો હું કુદરતી વ્યક્તિ કહેવાય અને મારો ક્લાસીસ છે તે નોંધાયેલી રજીસ્ટર્ડ કૃત્રિમ વ્યક્તિ કહેવાય. ક્લિયર થયું? સમજી લો કે જેપી છે એના પપ્પા છે, જેપીના પપ્પાનું નામ કૃષ્ણાજી છે ને, તો એ કુદરતી વ્યક્તિ છે, પરંતુ એનો એક મોટો બિઝનેસ છે. એ બિઝનેસ તરીકે બિઝનેસના બધા વ્યવહારો છે તો બિઝનેસ તરીકે અલગ રાખે છે. તો એના બિઝનેસને એણે શું કરવું પડે? રજીસ્ટર કરવું પડે. માનો કે દુકાન ખરીદે અને દુકાનની અંદર ધંધો કરે તો દુકાનને નોંધવી પડે, પંજીકૃત કરવી પડે, રજીસ્ટર્ડ કરવી પડે. એ દુકાનનું એક નામ આપવું પડે. હે, સમજી લો કે એણે દુકાનનું નામ આપ્યું જ્યોતિ રેસ્ટોરન્ટ, તો જ્યોતિ રેસ્ટોરન્ટ નોંધાયેલી વ્યક્તિ થઈ જાય. સમજ પડી? ઓકે, ચલો. તો એ નોંધાયેલી વ્યક્તિ સાથે પણ તમે વ્યવહાર કરી શકો છો. હે ને, તમે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને તમે પૈસા ભરો કે નહીં? એલઆઈસી પૈસા ભરો કે નહીં? હા, સાંભળેલું છે એલઆઈસી? એલઆઈસી શબ્દ સાંભળેલો છે? તો એલઆઈસી પણ કેવી વ્યક્તિ છે? રજીસ્ટર્ડ એટલે કે નોંધાયેલી વ્યક્તિ છે. એવી રીતે જેટલી પણ કંપની હોય, જેટલી પણ ભાગીદારી પેઢી હોય, જેટલી પણ બિન નફાકારક મતલબ નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન, નફો નહીં કમાતી સંસ્થાઓ હોય, એ બધી લોકોએ મંડળ હોય હે ને, કોઈ મંડળ હોય, કોઈ ક્લબ હોય, એ બધી જ સંસ્થાઓ કૃત્રિમ વ્યક્તિ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિ કહેવાય, કુદરતી વ્યક્તિ નથી. હા, એને ચલાવવાવાળો કુદરતી વ્યક્તિ હોઈ શકે, એનો મેનેજર હોય તે કુદરતી વ્યક્તિ હોઈ શકે, તેનો ક્લાર્ક હોય તે કુદરતી વ્યક્તિ હોઈ શકે, તેનો કેશિયર હોય તે કુદરતી વ્યક્તિ હોઈ શકે, તેની અંદર પટ્ટાવાળો કુદરતી વ્યક્તિ હોઈ શકે, તેનો માલિક કુદરતી વ્યક્તિ હોઈ શકે, પરંતુ માલિકે ધંધો નથી અને ધંધો એ માલિક નથી. બરાબર છે? તો કૃત્રિમ વ્યક્તિનું એક અલગ નામ રાખવું જરૂરી છે. ચલો, આજનો પીરિયડ પૂરો થાય છે.